ગયા લેક્ચરમાં જોયું હતું બરાબર કે નિયમિત શેરની વહેંચણી જ્યારે કરવાની છે ત્યારે એના નિયંત્રણ અને જોગવાઈનું પાલન, તો એ આપણે 10-12 એ રીતે જોયા હતા. હવે એ જે છે એ શેર વહેંચણી કઈ રીતે કંપની કરે છે, કઈ રીતે જાહેરાત આપે છે, પોતાના કંપની પોતાના શેર બરાબર શેર વહેંચવા માટે ગ્રાહકોને આકર્ષે તો એના માટે કંપની ધારાની જોગવાઈઓ છે અને નિયંત્રણ છે, એ નિયમનું વ્યવસ્થિત પાલન કરી અને તમે એ શેરની વહેંચણી કરી શકો. અહીંયા જે છે હવે ભણવાનું છે કે અનિયમિત શેર વહેંચણીનો અર્થ અને સંજોગો. અનિયમિત શેર વહેંચણી એટલે કે જે બરાબર કે જે આપણે કંપનીની જોગવાઈના નિયમનું પાલન નથી કરતા, એના નિયમનો ભંગ કરી અને આપણે શેર વહેંચીએ છીએ ત્યારે એને અનિયમિત શેર કહેવામાં આવે છે. અનિયમિત શેરની વહેંચણી કરી એમ કહેવામાં આવે છે. એની જે જોગવાઈઓ અને જે નિયમ જે છે એનું આપણે જ્યારે પાલન નથી કરતા ત્યારે આપણે એમ કહેવામાં આવે છે કે અનિયમિત. હવે કેવા સંજોગો ઊભા થાય, કેવા સંજોગો ઊભા થાય જેથી આપણે એમ કહી શકીએ કે ભાઈ અનિયમિત શેર વહેંચણી કરવામાં આવેલું છે. પહેલું છે કે લઘુત્તમ ભરણા મળ્યા વગર કરેલ શેરની વહેંચણી, કે ભાઈ એને આપણે નક્કી કરેલું છે કે તમે ઓછામાં ઓછું લઘુત્તમ ભરણું આટલું આપણને મળવું જોઈએ, એ નથી મળ્યું અરજી સાથેનું ત્યારે તમે તેમ છતાં તમે શેર વહેંચી દો છો ત્યારે એ અનિયમિત શેર કહેવામાં આવે છે. બરાબર કે જે નક્કી કરેલું હોય આપણે અગાઉ આને અને ટૂંકમાં આપણે જે 12 નિયમો જે છે અગાઉ જે આપણે જોઈ ગયા તે કંપની ધારાની જોગવાઈ, એ જોગવાઈનું પાલન નહીં, જોગવાઈનું પાલન નથી થતું ત્યારે અનિયમિત શેર વહેંચણી થઈ છે એમ આપણે કહેવામાં આવે છે. પણ આ અમુક જે છે એના બધા સંજોગો છે, સંજોગો ઊભા થાય ત્યારે અનિયમિત શેર વહેંચણી કહેવામાં આવે છે. પછી કે વિજ્ઞાપન પત્રની નકલ રજિસ્ટર સમક્ષ નોંધણી ન કરેલી હોય. હવે ખાસ નિયમ છે બરાબર કે કંપનીના બે અગત્યના દસ્તાવેજ છે બરાબર, એક મેમોરેન્ડમ એસોસિએશન આર્ટિકલ ઓફ એસોસિએશન, એક છે આવેદન પત્ર અને એક છે નિયમન પત્ર. આવેદન પત્ર જે છે કંપનીનું બંધારણ નક્કી કરતો દસ્તાવેજ છે અને બરાબર આવેદન પત્ર નિયમન પત્ર જે છે કંપનીનો આંતરિક વહીવટ નક્કી કરતો દસ્તાવેજ છે. તો વિજ્ઞાપન પત્ર જ્યારે તમે જે જાહેરાત પોતાની કંપનીને આપો છો ને તમે કઈ રીતે શેરની વહેંચણી કરવાનો છો એની એક પહેલાં એક જે છે આપણે કોઈપણ જેની આપણે ધંધામાં કે માર્કેટમાં આપણે ચાલુ કરીએ ત્યારે એ પહેલાં એક આપણે પેમ્પલેટ જેને આપણે કહીએ જેને શું કહેવામાં આવે છે વિજ્ઞાપન પત્ર, કે પોતાના કામની જાહેરાત પોતાના કામ, કારણ કે આપણે ક્યાંથી લોકોને કેવી રીતે ખબર પડશે કે ભાઈ આ કંપની શેર બહાર પાડે છે, તો એ શેર બહાર પાડવા માટે કંપનીએ એક સરસ વિજ્ઞાપન પત્ર તૈયાર કરેલું હોય છે. વિજ્ઞાપન પત્રને એ રજિસ્ટ્રાર સમક્ષ એ બધા જેટલા ભાગીદારો કે જે સંચાલકો જે છે એ રજિસ્ટ્રાર ઓફિસે જઈને વિજ્ઞાપન પત્રની એક નકલ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાની છે. એ રજૂઆત એ એક નકલ તમે રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી નથી કરાયેલી ત્યારે એ અને એની વગર તમે શેર આપી દીધા છે તો એ અનિયમિત શેરની વહેંચણી કહેવામાં આવે છે. એટલે ખાસ કે વિજ્ઞાપન પત્રની નકલ. બીજું કે શેર અરજી સાથે શેરની દાર્શનિક કિંમત ઓછામાં ઓછા 5% મળેલ ન હોય બરાબર, કે જે દર્શન અથવા તો સીબીએ મતલબ કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ એ જેને નક્કી કરેલા છે કે ભાઈ 5% કે એને જે ઓછામાં ઓછા જે નક્કી કરેલા એ તમે અરજી સાથે નથી લીધા, એ પૈસા ઓછામાં ઓછા જે છે એ અરજી સાથે નથી લીધેલા અને તેમ છતાં તમે શેરની વહેંચણી કરી દીધી, શેર આપી દીધા છે ત્યારે એ શું કહેવાય અનિયમિત છે બરાબર. પછી કંપની એક્સ્ટ્રો બેંકમાં શિડ્યુલ જે કંપની જે છે એણે પોતાને તે કારણ કે આ જે શેર બાબતની વાત છે એટલે સરકારે નક્કી કરેલી મુકરર કરેલી મતલબ એને શિડ્યુલ બેંક કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે શિડ્યુલ બેંક. તો એ શિડ્યુલ બેંકમાં એને ખાતું કંપની ખોલાવેલું હોતું નથી તેમ છતાં તમે એ શેરની વહેંચણી કરી નાખી છે. પછી નોંધણી માટેની માન્ય શેર બજારમાં અરજી ન કરી હોય બરાબર, કે ભાઈ એ આની પહેલાં પણ આવી ગયું હતું કે તમારે યોગ્ય તમારા કંપનીને જે છે એ યોગ્ય માન્ય બજારમાં કે ભાઈ તે શેર વહેંચી માટેની જે છે એ તમારે જાણ કરેલી હોય તો તમે નોંધણી માટેની જે નોંધણી કરેલી છે કે ભાઈ આ શેર બજારમાં જે છે અમારે કંપનીનું તમારે કંઈ પણ બાબત શેર બાબતનું જોવું હોય આ રજિસ્ટર અરે સોરી આ શેર માર્કેટ છે તો એ શેર માર્કેટમાં તમે અમારી આ વેબસાઇટ કે કંપનીના રીતે જોશો તો ઓપન કરીને તમે જોઈ શકશો બરાબર, અમારા શેરની જે છે એની ડિટેલ તમને જોવા મળશે. તો એની સાથે તમે શેર માર્કેટ સાથે કંઈ નોંધણી કરાયેલી નથી.
પછી ડિપોઝિટરી સાથે સમજૂતી ન કર્યો. ડિપોઝિટરી મતલબ કે વચ્ચેના જે છે બરાબર, મધ્યસ્થો કહીએ આપણે, દલાલો કહીએ, કે ભાઈ એ જે તમારું ત્યાં કામ ત્યાં સુધીનું વચનનું તમારું કરે છે ગ્રાહકો લાવવા સુધીનું, તો એની સાથે પણ તમે કોઈ પણ બાબતનો કે ભાઈ એના પર્સન્ટેજ કેટલા કરે, કોઈ પણ બાબતની તમે સમજૂતી નથી કરેલી, અને તેમ છતાં તમે શેરની વહેંચણી કરી દો છો. ત્યારે પછી કે સેબીની ખાસ માર્ગદર્શક પુસ્તિકાનો તમે નિયમનું પાલન કરતા નથી, કે જે માર્ગદર્શક ખાસ એ પહેલાં જ એ નિયમ છે કે ભાઈ સેબીની જે માર્ગદર્શક પુસ્તિકા આપણે આપેલી છે, પહેલાં તો કંપની પોતપોતાની રીતે વહીવટ કરતા. પછી 1992 સેબીનો જન્મ થયો બરાબર, એની હેડ ઓફિસ છે મુંબઈ, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એના માર્ગદર્શક પુસ્તિકામાં બધા જ નિયમો જે છે એ નિયમનું પાલન તમે કરતા નથી ત્યારે, અને તેમ છતાં તમે શેર વહેંચણી કરેલી છે. પછી કે વિગ્રંભર પત્રમાં આપેલ માહિતી જે છે એ ગેરમાર્ગે દોરને કંઈક અંદર તમે, અમે ખાસ પહેલાં પણ એમ રીતે જ્યારે તમે પોતાની કંપનીના શેર વેચવા માટે બરાબર ગ્રાહકોને આકર્ષો છો, એ આકર્ષવા માટે તમારે એક વિજ્ઞાપન પત્ર કે જાહેરાત જે તમારે કંપનીને આપવાની હોય છે એમાં બધી જ વિગતો જે છે એ સચોટ અને સાચી અને સામેના ગ્રાહકને સમજાય, અરજદારને સમજાય તેવી હોવી જોઈએ, અરજદારને સમજાય તેવી હોવી જોઈએ. અને એ નથી સમજાતી અથવા તો કંઈક એવી બાબત તમે લખેલી છે જે ગેરમાર્ગે દોરનાર છે, કે જેથી કરીને ગ્રાહક આપણા કંપનીના શેર ખરીદીએ છીએ અને પછી એને ખ્યાલ આવે અને કે ભાઈ તમે તો વિજ્ઞાપન પત્રમાં આ રીતે કીધું છે. નક્કી આપણાથી મોટી મોટી જાહેરાતો આવી જતી હોય છે કંપનીની, અરે ઘણી બધી બરાબર માર્કેટમાં બજારમાં, કે શેરની બાબત નથી, કંઈ દુકાન કે આથી ઘણી બધી આપણે વસ્તુ જ ઘર વખરી આપતી તર વિજ્ઞાપન પત્ર જાહેરાત આપણે પેમ્પલેટ જોઈ છે, રોજ છાપો તમે ઉગાડશો એટલે તરત વિજ્ઞાપન પત્રના જે છે પેમ્પલેટ નીચે પડતા હોય છે, ભાઈ આ જગ્યાએ સેલ લાગ્યો, આ જગ્યાએ આ વસ્તુ, આ જગ્યાએ આ દુકાન ખોલી, અને આ તમે અમારી દુકાન આવશો તો આટલો ડિસ્કાઉન્ટ મળશે, અમારી દુકાન આવશો તો તમને આ રીતે બરાબર. અને આ હકીકતમાં પછી આપણે ત્યાં જતા હોઈએ છીએ અને હકીકતમાં ત્યાં એવું હોતું નથી. એટલે આજે જે શેર માટેનું છે એ વિજ્ઞાપન પત્ર જાહેરાતમાં તમને એ જે છે ગ્રાહકને અરજદારને ગેરમાર્ગે દોરનારું કે આમાં કંઈક જે છે તથ્ય નથી બરાબર. તો એ જે છે વિજ્ઞાપનમાં આપેલી માહિતી ગેરમાર્ગે દોરનારી હોય અને તેમ છતાં એ તમે જે છે શેરની વહેંચણી કરી દીધેલી હોય એટલે બરાબર. આ રીતે ઘણા બધા એના સંજોગો, આવા સંજોગો ઊભા થાય ત્યારે આપણે અને શેરની વહેંચણી કરી દીધી છે ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ એ અનિયમિત શેરની વહેંચણી કરેલી છે. એક બે બાબત, બીજી બાબત એ આવે છે કે ગેરકાયદેસર વહેંચણી ક્યારે કહેવાય બરાબર. એક આપણે જ્યારે આ શબ્દો વાપરે અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર બરાબર, અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર. તો ગેરકાયદેસરની બાબતમાં જે છે કે ગેરકાયદેસર એમ આવે કે ભાઈ એમાં જે કંપનીના સંચાલક, જે કંપની અને અરજદાર બંને વચ્ચેના એક કરાર છે બરાબર, એક સમજૂતી છે બંને વચ્ચેની, એની અંદર અમુક આવશ્યક તત્વો હોવા જોઈએ બરાબર. એની અંદર એ આવશ્યક તત્વો, પહેલો મુદ્દો છે બી સી ડી, પણ એ જે છે આપણે એમ દર્શાવવામાં આવે છે કે જે કંપની અને અરજદાર જે ગ્રાહક જે છે તે જે શેર ખરીદવાનો છે તો એ બંને વચ્ચેનો એક સમજૂતી ભર્યો કરાર હોય છે. એ કરારમાં આવશ્યક તત્વો હોવા જોઈએ, જે આવશ્યક તત્વો જ્યારે ન હોય ત્યારે એને એમ કહી શકાય કે આ જે છે એ ગેરકાયદેસર શેરની વહેંચણી કરી દો. હવે એ આવશ્યક તત્વોમાં કોને, કે ભાઈ દરખાસ્તનો સ્વીકાર, સ્વીકારની જાણ, અવેજ, આ બાબત છે. તો આ છે એબીસીડી સુધી આ આવશ્યક તત્વો જ્યારે ન હોય ત્યારે આપણે કહી શકીએ કે આ જે શેરની વહેંચણી કરેલી છે એ ગેરકાયદેસર છે. કે ભાઈ પહેલું દરખાસ્ત, તો ભાઈ શેર જ્યારે કંપની પોતાના જ્યારે શેર બહાર પાડે છે ત્યારે આ જેને લેવાના છે જે ગ્રાહકને શેર, તો એ દરખાસ્ત મતલબ કે એ અરજી કરશે, એ કંપનીમાં અરજી કરશે, મતલબ કે એને દરખાસ્ત મૂકી છે, એને દરખાસ્ત મૂકી છે કે અમારે જે છે કે અમારે તમારી કંપનીના આ રીતે શેરની જે એ લોકો અરજીનો નમૂનો આપ્યો છે અરજી ભરશે ત્યારે એમ કહેવાય ભાઈ એને દરખાસ્ત અરજદારે કરી. હવે દરખાસ્તનો સ્વીકાર, હવે એ લોકોને જ્યારે કંપનીને એની અરજદારની જ્યારે એને અરજી મળે છે ત્યારે એ લોકોએ અને એમાં એ લોકોનો જે છે કંપનીના સંચાલક મંડળમાં એનો ઠરાવ પસાર થાય બરાબર, અને ત્યારે એ લોકો એ દરખાસ્તનો એ લોકો અરજીનો સ્વીકાર કરે છે. પછી એની જેને જાણ કરી ભાઈ તમારી અરજી અમને મળી ગઈ છે અને તમે જે શેર માગો છો એ પ્રમાણે મંજૂર છે કે નહીં, તો એ બાબતની સ્વીકારની જાણ જે છે એ કંપનીએ અરજદારને કરવી જોઈએ કે ભાઈ અમારે તમે જે શેર માટેની અરજી આ તે કરેલી છે એ અમને મંજૂર છે બરાબર, અથવા તો જે બાબત હોય તો એની સ્વીકારની જાણ. પછી અવેજ, જેને આપણે અત્યારે નિવેજ કે આ તે કંઈ પૈસા બાબત આપવાના થાય ને શરૂઆતમાં કે ભાઈ કોઈ પણ બાબત છે તો આટલા
સુકનવંતા કે આ રીતે કે તમે આપણે આપી દેજો, જેને આપણે નિવેદ ધરાવ્યું. કંઈ પણ આપણે ઘણે પણ અત્યારે જેને કરપ્શન બાબતમાં, ભ્રષ્ટાચાર બાબતમાં એ પણ ખાસ કહી શકે કે ભાઈ જ્યાં સુધી તમે આટલા પૈસા ફાઇલ માટે આગળ ન આપો ત્યાં સુધી તમારું કામ આગળ થતું નથી, જેને તમારે નિવેદ કરવા પણ મળે, નિવેદ વધારે પડે, એવો શબ્દ જનરલી આપણે વાપરતા. તો અહીંયા જે છે એ અવેજ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? અવેજ. એટલે એ જ્યારે જે પૈસા જ્યારે શરૂઆતમાં અરજીના હોય ત્યારે એને અમુક પૈસા અરજદારે એ શેર સ્વરૂપે આપવાનો છે, જેને અવેજ કહેવામાં આવે છે. અમુક રકમ જે છે એ અરજી સાથે આપવાની હોય છે તો એને શું કહેવામાં આવે છે? અવેજ. બરાબર. પછી આ જે છે આ બધા આવશ્યક તત્વો છે, આમાંથી આ બાબત ન હોય તો એને શું કહેવામાં આવે છે? ગેરકાયદેસર. પછી છે કે નિયમનપત્રની જોગવાઈનો વિરુદ્ધ શેર વહેંચણી કરવામાં આવે તો એ ગેરકાયદેસર ગણાય. બરાબર. નિયમનપત્રમાં તમે કોઈ જોગવાઈ કરેલી નથી તેમ છતાં તમે શેરની વહેંચણી કરો છો ત્યારે એમ કહેવામાં આવે છે, બરાબર, કે ભાઈ નિયમનપત્રની જોગવાઈમાં દર્શાવ્યું છે અને આ પ્રમાણે તેમ છતાં તમે, તો એને શું કહેવામાં આવે છે? ગેરકાયદેસર. પછી સંચાલકો વ્યક્તિગત રીતે શેર વહેંચણી કરે, અંદર ઘણા બધા ભાગીદારો હોય છે, સંચાલકો હોય છે, એમને મનમાની મુજબ પોતાની કે હાલો કોઈ વાંધો નહીં અમે પોતાની, તો એ ચાલે નહીં, તો શું કહેવામાં આવે છે? ગેરકાયદેસર. એટલે સંચાલકો વ્યક્તિગત રીતે શેર વહેંચણી કરતા હોય તો એ માન્ય કરાતા નથી અને એને ગેરકાયદેસર જે છે ઠેરવવામાં આવે. પછી માન્ય શેરબજારમાં કંપનીના શેરની નોંધણી અંગેની આવશ્યક જોગવાઈનો ભંગ કરવામાં આવે. માન્ય જે શેરબજાર જે છે અહીંયા જ બાબત જે છે તે, પણ આમાં આ પ્રમાણે છે, અહીંયા આ પ્રમાણે છે કે ભાઈ માન્ય શેરબજારમાં કંપનીના શેરની નોંધણી અંગેની આવશ્યક જોગવાઈઓ, એમાં નિયમ આપેલા હોય, એ નિયમનું તમે પાલન નથી કરતા ત્યારે અને તેમ છતાં તમે શેર આપી દો છો ત્યારે એ ગેરકાયદેસર છે, એની વહેંચણી તમે કરી દીધી એમ કહેવામાં આવે. એટલે બે બાબત ખાસ પરીક્ષામાં ધ્યાન રાખવાનું, એક અનિયમિત શેર ક્યાંય એને ક્યારે એનો અર્થ શું થાય છે તે, ગેરકાયદેસર જે છે એનો અર્થ શું થાય છે તે. બરાબર. કે ભાઈ અનિયમિત મતલબ કે આપણે કંપની ધારાની જોગવાઈનું પાલન નથી કરતા, બરાબર, એને નિયમનો ભંગ કરી અને શેર આપણે વેચ કરીએ છીએ તો એને અનિયમિત કહે છે. આ તફાવત પણ પરીક્ષામાં 5 માર્કમાં પૂછાય છે, અનિયમિત શેર વેચણીનો અને ગેરકાયદો. આ જે છે સંજોગો છે એને આપણે મુદ્દા બનાવી નાખવાના, એને આપણે જે છે એ તફાવતના મુદ્દા, આમાં આ પ્રમાણે છે અનિયમિત શેરમાં, આમાં આ પ્રમાણે છે, આમાં આ પ્રમાણે છે, આમાં આ પ્રમાણે છે, આપણે 5 કરતાં વધુ સરસ સારા મુદ્દા આપણે બનાવી શકીએ. અનિયમિત શેરની વહેંચણીમાં જે જ્યારે કહેવામાં આવે ત્યારે માત્ર ને માત્ર એટલું કે ભાઈ જે કંપની ધારાની જોગવાઈ અનુસાર એને નિયંત્રણનું પાલન નથી કરતા, એ નિયમનો ભંગ કરી અને જે શેર વહેંચણી કરવામાં આવે છે એને અનિયમિત શેરની વહેંચણી કહેવામાં આવે છે. અહીંયા જ્યારે શબ્દ વાપરે કે ભાઈ તો એમાં એ બાબત કહેવાય કે ભાઈ જે કંપની અને અરજદારો એ બંને વચ્ચેનો જે સમજૂતી ભર્યો કરાર હોય છે, કરારમાં અમુક આવશ્યક તત્વો હોવા જોઈએ, જે આવશ્યક તત્વો ન હોય ત્યારે એમ કહેવામાં આવે છે કે ગેરકાયદેસર. પછી આપણે આવશ્યક તત્વો જ્યારે આપણે કંઈક ભાઈ દરખાસ્તનો સ્વીકાર સ્વીકારની જાણ આવે છે, આ પછી ભાઈ નિયમનપત્રની જોગવાઈ શેર વહેંચણી, આ જે છે એ 4 ABCD પ્રમાણે જે છે એમાં જે છે એમાં આટલો બધો સમાવેશ થાય છે. આ બધા જે આવશ્યક તત્વો કહેવાય, એ આવશ્યક તત્વો નથી હોતા ત્યારે એ ગેરકાયદેસર જે છે એમ કહેવામાં આવે છે. એટલે બે બાબત જો આપણે તમે અર્થની રીતે એના સંજોગો, આ ગેરકાયદેસરનો આ, બરાબર, તો આને તફાવતની રીતે પણ કરી શકીએ અને આપણે જે છે નોંધ પણ આપણે રીતે કરી શકીએ. બરાબર.